વડોદરા શહેરમાં સરકારની કચેરીઓમાં જ થયા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જન્મમરણ શાખામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે કે જેમાં મોટી સંખ્યામાં લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી, સાથે વધુ ભીડભાડ પણ જોવા મળી. હાલ કોરોના મહામારીએ પ્રકોપ કર્યો છે તેવામાં સરકારની કચેરી ખાતે જ નિયમનો ભંગ થતા જોવા મળ્યું છે. શું ફક્ત નિયમ પ્રજા માટે અને નાગરિકો માટે જ છે? શું હવે સરકારી શાખાને સીલ કરવામાં આવશે કે કેમ, જેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વડોદરા શહેરની મુખ્ય ઓફિસ કહેવાય જન્મ મરણની. લોકો દૂર દૂરથી જન્મ થયો હોય દાખલો લેવા આવે, કોઈ મરણ થયું એમના ઘરમાં તો દાખલો લેવા અહીં આવતા હોય છે. પણ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે લોકો બિચારા ચાર ચાર કલાક સુધી લાઇનમાં ઊભી રહેવું પડે છે. કોઈ પાણીની વ્યવસ્થા નથી. કોઈ કોર્પોરેશનની ખરેખર એવી જવાબદારી હોય કે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ. જે કોરોનાની મહામારી ચાલે છે, આખા વડોદરા શહેરમાં હજારો નવા કેસ, રોજના નવા નવા કેસ આવી રહ્યા છે. અને પ્રજાને જે ભગવાન ભરોસે મૂકી દીધી છે, અધિકારીઓ એમના ઓફિસમાં બેસીને ખાલી વાતો જ કરે છે. લોકોને ખરેખર જે કામ એક કલાકમાં થવું હોય એને લોકોને દસ દસ દિવસ ધક્કા ખવડાવે છે. પાણીની વ્યવસ્થા નથી, કોઈ શૌચાલયની વ્યવસ્થા નથી. એટલે અમારી એવી માગણી છે કે જ્યારે વડોદરા શહેરના કઈ કઈથી દૂર દૂરથી લોકો અહીં આવતા હોય, આખો આખો દિવસ અહીં ઊભું રહેવું પડે છે, તાપમાં ઊભું રહેવું પડે છે, કોઈ સિક્યુરિટી નહીં, કોઈ અધિકારી નહીં. એટલે કોર્પોરેશન ફક્ત ફક્ત એમના કામ પૂરતા, અધિકારીઓના ઓળખીતા કામો આવે એમના માણસોના જ કામો થાય. જે પ્રજા છે જેમને કોઈ ઓળખતા ના હોય એ બિચારા સવારથી ચાર ચાર કલાક ઊભું રહેવું પડે છે. અમારી એવી માગણી છે કે જે કંઈ મુશ્કેલી પડે છે પ્રજાને, એને વહેલી તકે સરકારે કોર્પોરેશનની તમામ જવાબદારી છે, સિક્યુરિટી ગાર્ડ મૂકો, વધારે મૂકો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, લોકોને પીવાનું પાણી રાખો, કોઈ વ્યવસ્થા નથી, બધી તમામ વ્યવસ્થા કરવી જોઈએ. અને જે દાખલો લોકોને પાંચ પાંચ છ છ દિવસ લાગે છે, વહેલી તકે એક જ દિવસમાં આપવો જોઈએ એવી અમારી માંગ. સોશિયલ ડિસ્ટન્સ બાબતે અમે એ જ કીધું કે કોર્પોરેશનની જવાબદારી છે, એ તમામ જવાબદારી એમની હોય. કોરોના માટે આપણે કરફ્યુ લગાવતા હોય, અમુક દુકાનોને સીલ કરતા હોય, અમુક લોકોને માસ્ક માટે હજાર રૂપિયા દંડ કરતા હોય, તો પબ્લિક માટે તો કંઈ વ્યવસ્થા કરી આપો. એટલે પ્રજા માટે વહેલી તકે જે જે આખો આખો દિવસ લોકોને, લોકો કઈ કઈથી ગામથી આવે છે, એટલે એમને મુશ્કેલી ના પડવી જોઈએ, એ ખાસ કોર્પોરેશનની જવાબદારી છે, એ ધ્યાન રાખવું જોઈએ.